तो बता मित्रों प्रकरण नंबर 6 एपिसोड 30 29 માં એપિસોડ ની અંદર 1 થી 6 દાખલા આપણે જોઈ લીધા. આજે દાખલા નંબર 7 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 7 માં રકમ આપેલી છે y x 1 3x 9x 7. એક વક્ર આપે છે, એ બિંદુ આગળ સ્પર્શતો x અક્ષ ને સમાંતર. હવે x અક્ષ ને સમાંતર હોય તો પહેલી શરત મગજમાં આવે કે એના આગળનો ઢાળ કેવો થાય, 0 થાય. તો ઢાળ શોધવા માટે અહીંયા આનું વિકલન કરવું પડશે. ચલો વિકલન કરો. तो रकम आपेली छे y बराबर x नो घन माइनस 3x स्क्वायर माइनस 9x 7. चलो विकलन कर दो. dy / dx बराबर x ना घन नो विकलन થાય 3x स्क्वायर माइनस 6x माइनस 9. ठीक छे, બધા માંથી કોમન નીકળી 3 એટલે જવાબ આવ્યો x નો વર્ગ માઇનસ 2x માઇનસ 3. 3 ના કેવા ભાગ પર જવાબ બે આવ્યો 3 એકા 3 તો જવાબ થઈ ગયો 3. 3 એકા 3 એટલે x માઇનસ 3 x માઇનસ x પ્લસ કરુચિના માઈનસ એટલે માઈનસ 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 પ્લસ. ઠીક છે, હવે અહીં સ્પર્શક x અક્ષને સમાંતર છે અને x અક્ષને સમાંતર હોય તો ત્યાંનો ઢાળ કેટલો થાય, 0. ઢાળનું ઢાળ એટલે શું થાય, dy / dx બરાબર 0. ઢાળ એટલે dy / dx કહેવાય, m કહેવાય, dy / dx કહેવાય, tan theta કહેવાય, y2 - y1 / x2 - x1 એ બધા ઢાળના સૂત્રો છે. તો dy / dx આપવાનું છે 3 x - 3 x / 1 = 0. તો x ની કિંમત અહીં કે એક વાર 3 આયા અને x ની કિંમત એક વાર - 1 આયા. ઠીક છે, x = 3 y માં મૂકી દો. x = 3 તો y = કેટલા આવશે, x = 3 મૂકશો અહીંયા 3 મૂકી દો. કિંમત 3 નો ઘન 27 27 ના આયનો 27 27 27 કટ 9 તરી 27 એટલે માઇનસ 7 માં થી 27 એટલે માઇનસ 20. તો x ની કિંમત માઇનસ 1 મૂકો, માઇનસ 1 મૂકશો એટલે માઇનસ 1 નો ઘન માઇનસ 1 માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ 1 કટ 3 એટલે માઇનસ 3. અહીંયા માઇનસ 1 મૂકશો એટલે પ્લસ 9 અને વત્તા 7 7 ના 9 16 16 માંથી 4 જાય બરાબર કેટલો આવી ગયો 12. એ y ની કિંમત આવી ગઈ 12. y ની કિંમત 12 આવી ગઈ, x ની કિંમત તો બિંદુઓ કયા થયા, તો બિંદુઓ થઈ ગયા 3 - 20 અને બીજો બિંદુ કયો થઈ ગયો - 1 અને 12. ઠીક છે, બસ બિંદુઓ શોધવાના હતા. કયા કયા બિંદુ x અને y મળી ગયા એટલે બિંદુઓ મળી ગયા. ફરીથી કહી દઉં મિત્રો, વિકલન કરવાનું, વિકલન આપણે વિકલન કર્યા પછી ઢાળ મળી જાય, ઢાળ બરાબર શું લેવાનું, 0. કેમ, x અક્ષની સમાંતર છે તો બિંદુ x અને y મળી જશે એ તમારા શું થઈ ગયા, બિંદુઓ મળી ગયા. ઠીક છે, તો અહીંયા એક લાઈન લખવાની રહી ગઈ. અહીંયા શું લાઈન લખવાની રહી ગઈ, સ્પર્શકો x અક્ષની સમાંતર હોય તો ધારો કે બિંદુ x y આગળ સ્પર્શક છે. કેમકે સ્પર્શક કોઈ બિંદુ આગળ, એ બિંદુ લેવો પડે, એ બિંદુ આપણે કેવી લઈશું, એક્સ વાય આગળ. ઠીક છે, તો આ દાખલા નંબર 7. હવે આપણે દાખલા નંબર 8 જોઈશું. દાખલા નંબર 8 જોઈએ. વાય બરાબર એક્સ માઇનસ 2 નો વર્ગ. એક રકમ આપ્યું છે, એક વક્ર આપ્યું છે, એ આગળનો સ્પર્શક આ બે બિંદુઓને જોડતી જીવાની સમાંતર, આ બે બિંદુઓને જોડતી જીવાને કેવો સમાંતર. હવે એક વસ્તુ વિચારો, સમાંતર શબ્દ ઉપરથી ખબર પડી જાય કે આના આ બે બિંદુ આગળનો ઢાળ અને આ બિંદુ આગળનો ઢાળ બંને કેવો થાય, સરખો. બે વક્ર અથવા બે રેખાઓ સમાંતર હોય તો એનો ઢાળ કેવો હોય, m1 બરાબર m2. એ શરત આવી કે આગળનો દાખલો શું હતો, x અક્ષની સમાંતર હતો અને x અક્ષની સમાંતર હોય તો ઢાળ કેટલો થાય, તો 0 થાય. પણ બંને વક્રો એકબીજાને સમાંતર હોય તો ઢાળ કેવો થાય, સરખો થાય. તો ચલો, તો રકમ આપીએ y બરાબર x - 2 નો વર્ગ. તો વિકલન શું થાય, dy / dx બરાબર બે ઘાત આગળ આવી એક ઘાત ઘટી ગઈ અને જેની ઘાત ઘટી હોય એનું વિકલન કરવું પડે. x - 2 નું વિકલન 1 થાય એટલે લખતા નથી. ચલો, આટલું મળી ગયું. હવે જુઓ બે બિંદુ કયા આવ્યા, બિંદુ
0 અને 4 છે ને જોડતી જીવાનો ઢાળ ચલો જીવાનો ઢાળ કરો થાય તો જીવા હવે ઢાળ કેવી રીતે આવશે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 તો ચલ આ બી પહેલો બિંદુ x1 y1 બીજો બિંદુ x2 y2 તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 તો 4 ભાગ્યા 2 એટલે જવાબ શું આવી ગયો ठीक है डार्क अबे बनने के बाद बनने एक बीजा की समांतर छे अब बनने एक बीजा की समांतर हो है, तो आनो डाळ अने आ डाळ बनने के हो थाय सरखो थाय तो समीकरण 1 अने 2 परथी dy / dx आ डाळ बराबर केलो थाय આ ડાળ અને આ ડાળ બંને કેવો થાય સરખો થાય તો dy / dx કે કેમ કે નો 2 x - 2 = 2 બંને માંથી 2 2 કરો તો x - 2 = 0 તો x = કેટલા આવી ગયા 2 તો જે એક મિનિટ ની મેં ઉપર અહીંયા ભૂલ થાય છે x - 2 = 1 આવે તો x = કેટલા આવે 3 0 કેથી આવે પેલી બાજુ 1 તો વધે ને तो x बराबर कितना आ गया 3 x बराबर 3 कपालो नहीं वीडियो थोड़ो कपाई छे बराबर x ની કિંમત આવી ગઈ 3 થોડો તો x ની કિંમત આવી ગઈ 3 x बराबर 3 મળી ગયા ઠીક છે તો સમીકરણ 1 અને 2 ઉપરથી x बराबर 3 મળી ગયા આ બંને એકબીજાનો ઢાળ કેવો થાય સરખો આનો ઢાળ આવ્યો 2 આનો ઢાળ આવ્યો 2 x - 2 બંને ઢાળ સરખા થાય એકબીજા સમાંતર એટલે બંને સરખાઈ દેવાના x = 3 મળી જશે x = 3 મળી ગયું તો y x = 3 તો y = કેટલો જવાબ આવ્યો y ની કિંમત કેટલી છે 3 મૂકી દો 3 - 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ જવાબ શું આવી ગયો 1 તો બિંદુ કઈ થયો બિંદુ થયો 3 ठीक छे तो ते स्पर्श बिंदु શોધો સ્પર્શ બિંદુ આ નિતરા ખાલી સ્પર્શ બિંદુ શોધવાનું કે કયા બિંદુ આગળ જીવા અને આ વક્ર બંનેનો ઢાળ સરખો થાય તો ઢાળ નો સરખાઈ દેવા અને એના પર તમને બિંદુ મળી જશે ઠીક છે હવે આપણે દાખલા નંબર 9 જોઈએ દાખલા નંબર 9 જોઈએ y = x નો ઘન - 11x / 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ કોણ હોય તો વક્ર પરનું બિંદુ શોધો તો આ બિંદુના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ તો આ સ્પર્શક આપેલું હોય તો સ્પર્શક ઉપર ઢાળ મળી જો ના મળી કઈ રીતે મળે જો y = x - 11 આવે અસેને જો સૂત્ર y = mx + c જેવું નહીં તો m = ઢાળ x નો સરવાળો કેટલો આવે 1 અહીંયા x નો સરવાળો m તો ઢાળ થઈ ગયો 1 તો આના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ હશે તો આના કોઈ પણ બિંદુ આગળનો ઢાળ કેટલો હશે આ વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ હોય તો આના કોઈ બિંદુ આગળનો ઢાળ કેટલો થાય 1 જ થાય તો ઢાળ આના વિકલન કરી દઈએ ઢાળની જગ્યાએ 1 મૂકી દઈએ બિંદુ મળી જશે y बराबर x નો ઘન - 11x / 5 વિકલન કરો dy / dx = 3x² - 11 ક્લિયર હવે કહી દો અહીં વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y बराबर x - 11 છે તેથી એનું વિકલન કેવું થાય ઢાળ બે રીતે હોય અને y = mx + c સાથે સરખાય તો y ઢાળ એક મણ આવું રીતે આ ના આવું યાર ના તો જે વક્ર આપ્યો એનું વિકલન કર દેવા વક્ર આ આપેલો છે એનું વિકલન કર દો એકવાર એ ઢાળ જ તેથી સમીકરણ 1 અને 2 પરથી
3x² - 11 બરાબર 1 અથવા સમીકરણ 1 અને 2 સરખા બતાવે ને કેમ સરખા હે તો કે આપણે રકમ ભરતી ઓકે આપણે બોલી દીધી ચલો સરખાઈ દો ડાળ આ ડાળ અને આ ડાળ બંને ડાળ સરખાઈ દો તો 3x² બરાબર 12 તો x² બરાબર 4 તો x બરાબર +1 - 2 x ની કિંમત +1 - 2 આવી ગયો તો x બરાબર 2 મૂકો बराबर में मुकियो तो y बराबर कितना मसे स्पर्शक माने मुकवानो 2 आमा मुकवानो 2 નો ઘન 8 8 - 22 બે મુકી દો 2 નો ઘન 8 - 22 = 5 13 માંથી 22 જાય તો - આમાં મુકજો તો - 2 આવશે - 2 મુકો - 2 મુકજો તો - 2 નો ઘન - 8 = 22 27 માંથી 8 જતો - 8 = 22 = 5 એટલે જવાબ શું આવી ગયો 22 - 5 27 27 માંથી 8 જતો બિંદુ 2 અને - 9 - 2 19 ક્લિયર મિત્રો આ થઈ ગયા સ્પર્શ વક્ર પરના બિંદુ શોધવાના છે વક્ર ઉપરના બિંદુ શોધવા હોય તો આ બંને કેસમાં મૂકવા પડે x ના y ની કિંમત x ની કિંમત જે આવી વક્રમાં મૂકી દેવાની વિકલન કરવાનું બંનેનો ઢાળ સરખાઈ દેવાનું કેમ સરખાવવાનું કેમ કે એ બિંદુ આગળનો સ્પર્શક હોય તો બંનેનો ઢાળ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંનેનો ઢાળ કેવો થાય સરખાઈ દેશે એટલે x મળશે અને x ઉપર તમાર y મળી જશે ક્લિયર તો હવે આપણે દાખલા નંબર 9 તરફ જઈશું ઠીક છે चलो मित्रों दाखला नंबर 10 જોઈએ વક્ર y = 1 / x - 1 x ની કિંમત 1 લેવાની નહીં આટલા ઢાળવાળા - 1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શોધો હવે સ્પર્શકનું સમીકરણ શોધવું તો પહેલું સૂત્ર મગજમાં એ આવે કે y - y1 = m x - x1 m ની કિંમત તો 1 આપી દીધી ઢાળની કિંમત 1 આપી દીધી પણ બિંદુ કે છે આપણ જોડે બિંદુ શોધવા માટે તમારે થોડી મહેનત કરવી દાખલા નંબર 11 જુઓ y = 1 / x - 3 એ બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ એક મિનિટ વિડિયો કપાતો નથી ચલો કમ્પ્લીટ છે y = 1 / x - 3 ને x = 2 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ આના જેમ જો આની જગ્યાએ 2 આવે અહીંયા રકમ ભરી દીધી સેમ ટુ સેમ ત્રીજો y = આ વક્રને 0 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મતલબ એક દાખલો આવડો તો બાકીના 10 અને 11 બાદ આવડી જશે ચલો 10 મો દાખલો ટ્રાય કરી લઈએ આપણે તો આ વિકલન કરશે ડાળની વાત કરી છે એટલે એકવાર વિકલન કરી દો વિકલન શું થાય ભાગાકારનો નિયમ નિષ્ઠાનો વર્ગ નિષ્ઠું પદ એમના એમ ઉપલ્યાનું વિકલન એકનું વિકલન થાય 0 માઇનસ ઉપલ્યું પદ એમના એમ નિષ્ઠાનું વિકલન થાય 1 મતલબ આ તો 0 સાથે ગુણાકાર 0 એટલે જવાબ આવી ગયો માઇનસ 1 / x - 1 નો સ્ક્વેર અહીંયા આપણે ધારો કે સ્પર્શ બિંદુ x y છે સ્પર્શ બિંદુ કહી દીધું xy ઢાળ મળી ગયો તો ઢાળની જગ્યાએ મૂકી દેવાનું ઢાળ કેટલો આવે છે માઇનસ 1 ઢાળ વાળો તો જેટલો ઢાળ આપણે શોધ્યો એ ઢાળ કેટલો મૂકી દેવાનો માઇનસ તો માઇનસ 1 / x - 1 નો વર્ગ બરાબર માઇનસ 1 આ જે ઢાળ શોધ્યો આપણે એ ઢાળ કેટલો મૂકી દેવાનો માઇનસ 1 તો આના બરાબર માઇનસ 1 લઈ લેવાનો ઠીક છે કેમ લીધું કેમ કર રકમ ચલો માઇનસ માઇનસ કર તો 1 બરાબર x - 1 નો વર્ગ ચલો વર્ગ પેલી વાર જાય તો વર્ગમૂળ એટલે + - 1 બરાબર ને x - 1 બરાબર + - 1 તો x - 1 બરાબર 1 અને x - 1 બરાબર - 1 તો x ની કિંમત આવી 2 અને x ની કિંમત આવશે 0 ઠીક છે x ની કિંમત 2 આવે ની કિંમત 2 આવે તો y બરાબર x ની કિંમત જો તો y બરાબર 1 / 2 - 1 એટલે જવાબ શું આવી ગયો અને x બરાબર માઈ છે x બરાબર 0 તો y બરાબર x બરાબર 0 મને પણ 0 - 1 એટલે શું થતા હોય કે માઈનસ એટલે બિંદુ કયા થયા બિંદુ થયા 1 2 2 1 અને બીજું બિંદુ થયું 0 - 1 બે બિંદુ થઈ ગયા x ની કિંમત પહેલા 2 મૂકી તો y 1 0 - 1 બે બિંદુ મળી ગયા તો ચલો કહી દો
આટલા બિંદુ આ ગણ અને માઈનસ એક ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકના સમીકરણ શોધવા બિંદુ મળી ગયું એટલે શું મળી જશે? બિંદુ મળી ગયું, ઢાળ આપેલો છે, સ્પર્શકનું સમીકરણ મળી જાય. સૂત્ર કહ્યું y માઈનસ y1 બરાબર m x માઈનસ x1. y1 ની જગ્યાએ મૂકી દો 1, ઢાળ આપેલો માઈનસ 1, x1 ની જગ્યાએ મૂકી દો 2. તો y માઈનસ 1 બરાબર માઈનસ x વત્તા 2. તો x વત્તા y માઈનસ 3 બરાબર છે. આ થઈ ગયું પહેલું સમીકરણ. આટલા બિંદુ આગળ મળી ગયું. હવે કયા બિંદુ આગળ આવશે? કયું બિંદુ બોલો? 0 માઈનસ 1 બિંદુ આગળ અને માઈનસ 1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. આયુક નહીં, સૂત્ર કહ્યું y માઈનસ y1 બરાબર m x માઈનસ x1. y1 ની જગ્યાએ x1 ની જગ્યાએ 0 માઈનસ 1 મૂકી દો, ઢાળ માઈનસ 1 લઈ લો, સ્પર્શકનું સમીકરણ મળશે. આવી રીતે ઢાળ અને બિંદુ ઉપરથી સ્પર્શકનું સમીકરણ શોધી શકાય. આવડે કે નહીં? ચલો દાખલા નંબર 11 ની વાત કરીએ આપણે. જો અમે તો થોડો વિડિયો કપાય છે એટલે જોઈ લેજો. દાખલા નંબર 12 જોઈ લો, 11 જોઈ લો. સેમ ટુ સેમ કઈ રીતે આનું વિકલન કરી લેજો. વિકલન કર્યા પછી જે જવાબ આવે એને ઢાળ બે સાથે સરખાવી દેજો. એના પર તમને બે બિંદુ મળશે, બે બિંદુ મળશે. બિંદુ ઉપર તમને ઢાળ તો આપેલું, સ્પર્શકનું સમીકરણ. સેમ ટુ સેમ ત્રીજો દાખલો, અરે બાપા નંબર, એ પણ આવડી જાય. વિકલન કરજો, ઢાળ આપેલું છે, આ વખતે ઢાળ 0 આવે. ઉપરથી દાખલો બધા કરતા સહેલો એરો પડશે, ભલે રકમ મોટી લાગે. ઠીક છે, તો 10, 11 અને 12. 10મો દાખલો મેં ગણાવી દીધો, 11માં તમારે હોમવર્ક નોટ ડાઉન કરી લેજો. દાખલા નંબર 13 જોઈએ આપણે. એક કામ કરીએ, દાખલા નંબર 9 ગણ્યા પછી, સોરી 10મો દાખલો ગણ્યા પછી દાખલા નંબર 11 ની ગણતરી થોડી અલગ છે, પહેલાં જેવી છે પણ તમારે થોડી સમજમાં ઓછી આવશે એટલે આપણે ગણી લઈએ. 12મો દાખલો તમે ઘરેથી ગણજો, આ તમને ફાવશે, પણ દાખલા નંબર 11 આપણે ગણી લઈએ. રકમ આપેલી છે વાય બરાબર, હું ફટાફટ ગણતરી કરાવી દઈશ કે તમે આખી રકમ ઘરેથી લખી દેજો. એક્સ નોટ ઇક્વલ ટુ 3, અને ઢાળ કેટલો આપે છે? ઢાળ આપે છે 2. તો સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો ડીવાય બાય ડી એક્સ બરાબર વિકલન કરશો તો માઇનસ 1 અપોન એક્સ માઇનસ 3 નિષ્ઠાનો વર્ગ રહેશે, બધાને ઉપલે ઉપલે માઇનસ ઉપલે ઉપલે જાવાય છે. હવે ઢાળ આવી ગયા, ઢાળ કેટલો આપે છે? 2. ઢાળની જગ્યાએ 2 માઇનસ 1 એક્સ માઇનસ 3 નો વર્ગ. કઈ રીતે આવે? કઈ ગણ રકમ પરથી ડિવાઈડ બાય ડી એક્સ બરાબર કેટલા છે? ચલો આર્યો બાર લઈ લો, એક્સ માઇનસ 3 નો વર્ગ બરાબર માઇનસ 1 નીચે આવશે. બે નીચે આવે તો કોઈનો વર્ગ કદી માઇનસ હોય? કોઈ પણ સંખ્યાનો વર્ગ કદી ઋણ હોય? જમણી બાજુ કદી ઋણ હોય? ના હોય, જે શક્ય નથી. અને જે શક્ય ના હોય તો કોઈ સ્પર્શ બિંદુ ના હોય. કોઈ સ્પર્શ બિંદુ જ ના હોય તો બે ઢાળવાળો સ્પર્શ ના મળે. ક્લિયર? આટલું લખવાનું રહેશે. દાખલા નંબર 12 તમને ફાઈલ છે, તમે કરી શકો. હવે આપણે દાખલા નંબર 13 જોઈએ છે. દાખલા નંબર 13 જોઈએ. વક્ર x² / 9 / y² / 16 બરાબર ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષની સમાંતર અને y અક્ષની સમાંતર હોય તો તે બિંદુ. રકમ બે આપી છે, x અક્ષની સમાંતર અને y અક્ષની સમાંતર. પહેલી વાત મગજમાં એ આવી જોઈએ કે જ્યારે પણ એક્સ અક્ષની સમાંતર કીધું હોય ત્યારે તે આગળ સ્પર્શકનો ઢાળ કેટલો થશે? 0. અને વાય અક્ષની સમાંતર કીધું હોય તો તે આગળ સ્પર્શકનો ઢાળ 1/0. યાદ છે મેં લખાયું ઢાળ અને 1/0. ચલો ઢાળની વાત કરી હોય તો અહીંયા આમ પહેલાં વિકલન કરતો એક્સ સ્ક્વેર / 9 / વાય સ્ક્વેર / 16 / 1 હોય. ચલો વિકલન કરો, x² નું વિકલન થાય 2x, 9m ના m, 1/9 તો 12 થાય, 1/16 12 થાય, y² નું વિકલન થાય 2y, અને y નું વિકલન કરું પણ dy / dx, અચળ સંખ્યાનું વિકલન થઈ જાય. તો અહીંયા 2y / 16
dy by dx बराबर minus 2x भागे 9 जे बनने बाती में बे कर सोड़ ऊपर जता रहे तो dy by dx बराबर minus 16x भागे 9y y नीचे आता है y नीचे आया सोड़ ऊपर जता रहे ये ढाल करो थे यो minus 16 भागे अबे पहली बात तेरा स्पर्श बिंदु के दारो के स्पर्श बिंदु x y अबे रकम पहले शुरू करते हैं स्पर्शक x अक्ष ने समांतर और स्पर्शक x अक्ष ने समांतर हो तो डाल के लो जीरो आपको डाल के लो आए माइनस सोल एक्स बाकी नौ बार मतलब कितना माइनस सोल एक्स बाकी नौ बार बराबर जीरो तो x की कीमत माइनस सोल x बराबर जीरो डालना चाहिए तो x की कीमत आएगी जीरो x की कीमत आई जीरो जीरो मुक्की दो x की कीमत जीरो मुक्की दो तो जीरो नो वर्ग बाकी नौ ले जीरो तो y नो वर्ग बाकी सोल बराबर है तेथी y स्क्वायर बराबर से y स्क्वायर बराबर 16 तो y बराबर प्लस और माइनस 4 x की कीमत 0 है तो y की कीमत प्लस और माइनस 4 है तो स्पर्श बिंदु वो क्या आता है 0 4 और 0 माइनस 4 तो खाली बिंदु से शुरू करा स्पर्शक समीकरण कितु है तो बिंदु होना ढाल तो आपेलो छे ढाल आपे 0 x अक्ष समांतर ढाल करो तो जीरो ढाल आपे लो बिंदु आपे लो स्पर्शक समीकरण पर की दो नथी खाली बिंदु हो सकता है रकम नंबर दे स्पर्श y अक्ष ने समांतर छे स्पर्शक y अक्ष ने समांतर हो तो ढाल के लो था 1/0 था तो -16x / 9 बराबर 1/0 चलो जीरो साथ एक गुणा जीरो है जीरो बराबर नौ वाई बराबर तो वाई बराबर जीरो भागे नौ तो वाई की कीमत कितनी थी जीरो वाई की कीमत जीरो थी जाए वाई की कीमत जीरो मुकी दो तो एक्स स्क्वायर भागे नौ बराबर एक तो एक्स स्क्वायर बराबर कितना थी नौ तो एक्स बराबर कितना थी प्लस और माइनस तो बिंदु क्या आ रहा है 3 0 और माइनस 3 0 जे तो आ थी गया तुम्हारा आगे लिखी देखो स्पर्श बिंदु मार जगह ना तेरे में रखियो ठीक छे तो હવે આપણે દાખલા નંબર 14 જોઈશું ચલો ચલો મિત્રો હવે દાખલા નંબર 14 જોઈશું આપણે દાખલા નંબર 14 માં એવું કીધું છે કે સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શું ઠીક છે એમાં 1 2 3 4 5 5 રકમો આપેલી છે તેમાં હું એક રકમ સમજાવી દઈશ એના ઉપરથી બાકીની બધી ખબર પડી જશે અમુક કોમ્પ્લિકેશન આવશે એમાં દાખલામાં 5 થોડો તકલીફ પડશે તો એ ફરીથી આપણે અહીંયા અહીંયા કરી દઈશું દાખલા નંબર ચલો પહેલો જોઈએ આ વક્ર આપ્યો છે આ બિંદુ આપ્યો છે વક્ર અને બિંદુ આપી હોય અને સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટે શેની જરૂર પડે બિંદુ અને ઢાળ એમાં બિંદુ તો આપી દીધું છે 0 5 હવે સારે ખાલી શું બાકી છે ઢાળ ઢાળ શોધવા માટે આપણે એક બાકી લખ દો dy / dx बराबर अनुविकलता 4x નો ઘન માઈનસ 18x નો વર્ગ વત્તા 13 26x માઈનસ 10 જે ઓ dy / dx x બિંદુ કયો મૂકવાનો ઢાળની અંદર બિંદુ કયો મૂકી દેવાનો આ બિંદુ આગળ કીધું છે 0 5 જો બિંદુ આવ્યો હોય તો dy / dx મૂકી દો 4 0 નો ઘન માઈનસ 18 0 નો વર્ગ बत्ता 26 0 माइनस 10 ये जा सो आई माइनस अब बत्ता तो 0 થઈ ગયા 0 સાથે ગુણાય માઈનસ 10 બને તો બિંદુ આવી ગયું તો કઈ દેવાનું સ્પર્શકનું સમીકરણ y માઈનસ y1 બરાબર m x માઈનસ x બિંદુ કયો આવ્યો છે 0 5 મતલબ y1 તરીકે આવ્યું છે 5 ढाल के लो आयो माइनस दस अन्न एक्स वन के लो आप बचे जीरो आप एक्स वन में इससे कोई तो वाई माइनस पांच बराबर माइनस दस एक्स
तो तुम्हारा जवाब थी जो 10x y - 5 = 6 आ थी गया तुम्हारा स्पर्शक नो समीकरण। હવે કઈ શોધવા કીધું છે તમને અભિલંબ નું સમીકરણ। હવે અભિલંબ નું સમીકરણ શોધવું હોય તો અભિલંબ નું સમીકરણ શોધવાનું સૂત્ર કયું બે શોધવાના કીધા છે રકમ જો સ્પર્શક નું અભિલંબ સ્પર્શક નું સમીકરણ તો શોધી કાઢ્યું અભિલંબ નું સમીકરણ y - y1 - 1 x - x સૂત્ર છે y - y1 - 1 x - x1 ઠીક છે તો બિંદુ થાય y - y1 તરીકે આપેલો 5 ढाल के नो आगे चाहिए m तरीके ढाल के नो बोलो एड ढाल -10 तो -10 ये मुझे x - 0 बिंदु इनाइरे ढाल पर इनाइरे खाली सूत्र बदले जाए y - y1 = -1 / x - x1 दस चलो -+ दस ये कौन दो 10y - 50 = x तो x - 10y + 50 = 6 आ थे गयो तुम्हारा અભિલંબ સમીકરણ આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ બીજું થઈ ગયું અભિલંબ સમીકરણ સેમ ટુ સેમ એ રીતે દાખલા નંબર 2 3 અને 4 જો વક્ર બિંદુ વિકલન કરે બિંદુ કે વક્ર બિંદુ વક્ર અને બિંદુ પણ દાખલા નંબર 5 જો થોડો બધા કરતે અલગ છે તો આપણે એની ગણતરી કરી લઈએ x બરાબર cos t y બરાબર sin t અને t બરાબર π/4 ની સંગત બિંદુ પર તો આપણે પ્રચલ લીધે હોય પ્રચલ લીધે હોય dx/dt જોતો કે cos નું વિકલન શું થઈ જાય -sin t dy/dt જોતો sin t નું વિકલન શું થઈ જાય cos ઠીક છે તો dy/dx મળી જાય તો dy/dx બરાબર dy/dt ઉપર આવશે અને dx/dt નીચે આવશે એટલે cos/sin એટલે શું થઈ જાય -4 થઈ ગયો હવે t ની વેલ્યુ કેટલી મૂકી દેવાની π/4 બિંદુ નહીં આપી t ની વેલ્યુ આપી તો t ની વેલ્યુ મૂકી દો π/4 ઈલી વેલ્યુ π/4 મૂકશો તો -4π/4 એટલે જવાબ થઈ ગયો -4π/4 એટલે પર વિસ્તાર કેટલા થાય 1 તો આગળ માઇનસ ચિહ્ન એટલે -1 તો ઢાળ મળી ગયો બિંદુ બિંદુ ક્યાં છે તો બિંદુ શોધવા માટે x અને y કે આપણે બિંદુ કહેવાય એટલે સ્પર્શ બિંદુ કયો કહેવાય સ્પર્શ બિંદુ હંમેશા x અને y કહેવાય તો x ની કિંમત t ની વેલ્યુ π/4 મૂકી દો x बराबर cos π/4 એટલે જવાબ છે 1/√2 અને y बराबर sin π/4 એટલે જવાબ થઈ ગયો 1/√2 તો x અને y બરાબર √2 મળી ગયા તો બિંદુ કયું કહેવાય x y बराबर 1/√2 અને 1/√2 બિંદુ મળી ગયું 1/√2 1/√2 ઢાળ મળી ગયો -1 સ્પર્શકનું સમીકરણ મળી તો આ દાખલો પણ તમારે ઘરેથી પૂરો કરવાનો રહેશે ઠીક છે તો દાખલા નંબર 14 અહીંયા પૂરો થાય હવે દાખલા નંબર 15 જોઈએ આપણે ચલો દાખલા નંબર 15 જોઈએ y = x² - 2x + 7 ના આ રેખાને સમાંતર અને આ રેખાને લંબ સ્પર્શકનું સમીકરણ શું તો બે રકમ આપી છે એક આ રેખાની સમાંતર અને બીજું આ રેખાની તો રેખાને સમાંતર હોય તો તેનો ઢાળ બનેનો કેવો થાય સરખો અને રેખાને લંબ હોય તો આનો ઢાળ અને પેલાનો ઢાળ બેનો ઢાળનો ગુણાકાર શું થાય -1 બે લંબ હોવાની શરત બે ઢાળનો ગુણાકાર -1 સમાંતર હોય તો બેનો ઢાળ કેવો થાય સરખો થાય તો બે રકમો ગણવાની છે પહેલા શરત ખબર હોવી જોઈએ સમાંતર અને લંબ એટલે શું ક્લિયર તો ચલો હવે વક્ર આપ્યો છે વક્રનું કંઈ કામ જ નહીં આપણે વક્ર ઉપરથી એનો ઢાળ શોધવાનો છે તો dy/dx = 2x - b ઠીક છે અને ધારો કે સ્પર્શ બિંદુ x હોય છે આ તો લખી દેવાનું વિકલન કરી સ્પર્શ બિંદુ લખી દેવાનું હવે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે એક બિંદુ અને એક ઢાળની જરૂર પડશે ના આપણા જોડે બિંદુ છે ના આપણા જોડે ઢાળ ઠીક છે પણ અહીંયા શરત નંબર 1 આપેલી છે શરત નંબર 1 રેખા 2x - y = 9 = 0 આ રેખા તો આ રેખાનો ઢાળ કેટલો થાય તો વિકલન કર દો 2x થાય વિકલન 2 y નું થાય dy/dx અચળ સંખ્યા 9 નું વિકલન 0 બરાબર 0 તો dy/dx બરાબર કેટલો ઢાળ આવી ગયો ઢાળ આવી ગયો 2 આ ઢાળ આવી ગયો આ રેખાનો ઢાળ આવી ગયો 2 આ રેખા
वक्र ने के लिए समांतर रेखा ये वक्र ने समांतर छे એટલે રેખાનો ઢાળ અને વક્રનો ઢાળ બંનેનો કેવો છે સરખો તો કહી દેવાનું 2x - 2 બરાબર તો 2x બરાબર 4 તો x બરાબર 2 અને x બરાબર 2 x બરાબર 2 મૂકી દો 2 નો વર્ગ 4 4 4 કટ 4 y ની કિંમત આવી ગઈ 7 તો સ્પર્શ બિંદુ કયો આવી ગયો તો સ્પર્શ બિંદુ આવી ગયો બરાબર x y સ્પર્શ બિંદુ આવી ગયો 2 7 तो स्पर्शक नु समीकरण मणि जसे स्पर्शक नु समीकरण सुधार y - y हो बराबर के x - x हो y1 ની જગ્યાએ મૂકી દો 7 ઢાળ m ની જગ્યાએ મૂકી દો 8 વાર 2 આવે x - સુધાર લખી દો y - 7 બરાબર 2x - 4 તો 2x વત્તા સોરી 2x - y વત્તા 3 બરાબર છે ઠીક છે આ થઈ ગઈ તમારા સ્પર્શક આગળ એમને b b શું આપ્યું આ રેખાની વાત કરી બીજી રેખા -5 y વત્તા 15 x બરાબર 3 ચાલો ઢાળ કરો થાય તો વિકલન કરો 5 ડિવાઇડ બાય dx 15 x વિકલન 15 તેવું વિકલન થાય છે 15 ની બાદ 5 ભાગ કરો તો ડિવાઇડ બાય dx બરાબર 15 ભાગ્યા 5 કેટલું થઈ ગયું dy by dx કેટલો આવી ગયો તમારો 3 આવી ગયો તો dy by dx 3 આવ્યો તો આ રેખાનો ઢાળ રેખા એ જેવી રીતે રેખા એ વક્રની સમાંતર હતી રેખા એ વક્રની કેવી છે લંબ છે તો આ રેખાનો ઢાળ અને વક્રનો ઢાળ બેના ઢાળનો ગુણાકાર શું થાય -1 તો આનો ઢાળ કેવો છે 2x - 2 કોણ એ આનો ઢાળ કર્યો છે 3 બરાબર શું થાય જાય કે નહીં આ રેખા વક્ર અને રેખાના ઢાળનો ગુણાકાર શું થાય -1 ચલો તો ગુણી દો અંદર 6x - 6 બરાબર -1 તો 6x બરાબર 5 x ની કિંમત 5 ભાગ્યા 6 x ની કિંમત 5 ભાગ્યા 6 તો x ની કિંમત 5 ભાગ્યા 6 મૂકી દો આમ એ ભૂલને તો દે મિત્રો જોઈએ છે 2x - 2 અને અહીંયા 3 એટલે 6x - 6 બરાબર - 5 x ની કિંમત 5 ભાગ્યા 6 મૂકી દો 5 ભાગ્યા 6 મૂકશો તો 25 ભાગ્યા 16 - 10 ભાગ્યા 6 સોરી 25 ભાગ્યા 36 થાય 25 ભાગ્યા 36 10 ભાગ્યા 6 વત્તા 7 ઠીક છે 36 લસાઅ લઈ લો એટલે અહીંયા આવો 25 અહીંયા 6 વડે - 7 અને અહીંયા 36 વડે 36 ગુણ્યા 7 36 7 4 42 4 36 252 225 275 સાઈન 275 275 માંથી સાઈન જતો રહે 275 માંથી 260 જાય એટલે 270 ભાગ્યા 36 બીજું બિંદુ y બરાબર 270 ભાગ્યા 36 બિંદુ મળી ગયું એક મળી ગયું કઈ બિંદુ તો જોડાડો બિંદુ કોડ બિંદુ થઈ ગયું 5 ભાગ્યા 6 270 ભાગ્યા 6 બિંદુ મળી ગયું ઢાળ મળી ગયો તો સ્પર્શકનું સમીકરણ ઢાળ કેટલો મળે છે 3 ઢાળ 3 મળ્યો છે તો સ્પર્શકનું સમીકરણ થશે y - y બરાબર m x - x ઠીક છે જગ્યા નથી એટલે હું અહીંયા થી લખું છું અહીંયા જગ્યા નથી એટલે સ્પર્શકનું સમીકરણ થશે y - y1 બરાબર m x - x તો y1 ની જગ્યાએ બિંદુ y - y1 ની જગ્યાએ 270 ભાગ્યા 36 હવે ઢાળ કેટલો થશે m તો આ ઢાળ m છે એ ક્યાંથી લેવાનો તો આ રેખાને લંબ છે વક્ર રેખાને લંબ હોય તો ઢાળ રેખાનો ઢાળ આટલો હોય તો વક્રનો કેટલો થાય રેખાનો ઢાળ 3 અને રેખાનો વક્ર એકબીજાને લંબ છે તો રેખાનો ઢાળ 3 હોય તો વક્રનો ઢાળ થશે એના કરતા ઉલટો અને ચિહ્ન વિરુદ્ધ x - x1 તરીકે 5 ભાગ્યા 6 તો અહીંયા લખો તો લખી દેવાનું વક્ર એ રેખાની લંબ છે બસ આના પર તમે ગણતરી કરી શકો 3 અહીંયા ગણી દો
બરાબર માઈનસ 1 એટલે કુંડો લસાલેલો છત્રી તમારો જવાબ આવી જશે ઠીક છે વિડિયો કપાતો નથી ને ઓકે કમ્પ્લીટ છે તો હવે આપણે આના પછી દાખલા નંબર 16 છે એ બધું હવે આપણે કાર્ય ચાલુ કરીશું ઠીક છે નવા એપિસોડ ની અંદર પણ આટલી ગણતરી ધ્યાનથી જોજો તો એના પછી 16 થી 27 દાખલા છે જે કાલે આપણે કરવાનું છે ઠીક છે ચાલો